भावनगर શહેરના પીરછલ્લા વિસ્તારમાં છેલ્લા 4-5 દિવસથી તંત્ર દ્વારા વેપારીઓને ખોટી રીતે હેરાન કરી અને દુકાનો સીલ કરવામાં આવે છે। વિવિધ બાનાઓ દઈને વેપારીઓને હેરાન કરવામાં આવે છે, ત્યારે વેપારી એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદન અપાયું। ભાવનગર શહેરના પીરછલ્લામાં 4-5 દિવસથી મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ખોટી રીતે દુકાનદારોને સોશિયલ ડિસ્ટન્સ નથી રાખતા એમ કહી દુકાનોને સીલ કરવામાં આવે છે તેમજ દંડ કરવામાં આવે છે। તેના અનુસંધાને પીરછલ્લાના વેપારીઓએ જણાવ્યું હતું કે અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે અમે બધા વેપારીઓ સરકારના આદેશ મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને અમારી દુકાનોમાં ધંધો કરી અમારા ઘરનું ગુજરાન ચલાવીએ છીએ, ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ખોટી મહામારી ચાલી રહી છે અંતર્ગત અમે વેપારી મિત્રો ખૂબ જ રીતે સરકારશ્રીના આદેશ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ છે, સેનેટાઈઝર છે, દુકાનની અંદર ઓછો સ્ટાફ છે અને આ મહામારીની અંદર છેલ્લા 5-6 દિવસની અંદર ડીએમસીના કર્મચારીઓની સખત દંડ વસૂલી 200, પહેલાં 200, પછી 500, અત્યારે 1000 અને હવે એવો ત્રાહિમામને ત્રાસ થયો છે કે દુકાનદારોના દુકાનની અંદર જેમાં એમની રોજીરોટી ચાલે છે, જેમાં એનું પરિવાર ચાલે છે, એ દુકાનને અત્યારે સીલ મારવા ઉપર ડીએમસીના કર્મચારીઓ ત્રાહિમામ અમારી ઉપર કરી રહ્યા છે। તો અમે સરકારશ્રીને નિવેદન કરી અને કલેક્ટર ભાવનગરશ્રીને આવેદન પત્ર દેવા માટે એકત્રિત ભેગા થયા છે। સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનું પૂરેપૂરું સરકારશ્રીના આદેશ પ્રમાણે પાલન કરી અને અમે વેપારી મિત્રો ભેગા થયા છીએ।